નામ ખુશી નીરેશ કુમાર શાહ છે. હું તમને મુનિશ્રી મેર કુમારની વાર્તા કહેવાની છું. રાજગૃહીમાં રાજા શ્રણિક અને રાણી ધરણી રાજ્ય કરે છે. એક દિવસ રાણીના સપનામાં હાથી પ્રવેશ મુહમાં પ્રવેશ કરતો જોયો. તે વાત રાજાને જાણાઈ. રાજાએ કહ્યું, તમને હાથી જેવો બળવાન પુત્ર પ્રાપ્ત થશે. એક દિવસ રાણીના ગર્વ રહેવાના ઘરમાં જીવ રહેવાના કારણે તેમને વરસાદમાં નહાવાનું મન થયું. તે વાત રાજાને કહી રાજાએ દેવોને પ્રાર્થના કરી તેમને પ્રસન્ન કર્યું. દેવોએ વરદાન રૂપી વરસાદ વરસાવ્યો. રાણીએ વરસાદમાં નહીં તેમની ઈચ્છા પૂર્ણ કરી. 9 મહિના પૂર્ણ થયા પછી તેમણે એક બાળકને જન્મ આપ્યો. તેમનું નામ રાખ્યું મેઘકુમાર. મેઘકુમાર મોટા થઈ તેમણે 8 રાજકુમારી જોડે લગ્ન કર્યા. એક દિવસ મહાવીર સ્વામી ભગવાન રાજ્યમાં પધાર્યા. તેમની દેશના સાંભળી મેઘકુમારને દીક્ષા લેવાનું મન થયું. તેમણે તે વાત રાજાને જાણી રાજાએ કહ્યું, તું પહેલા રાજા બની જા, પછી તું દીક્ષા લેજે. તેમનું રાજ્ય અભિષેક કરી પછી તેમને દીક્ષા લીધી અને તેમનું નામ રાખ્યું મુનિશ્રી મેઘકુમાર. મુનિશ્રી મેઘકુમારના દીક્ષાના પહેલા દિવસે તેમણે રાત્રે સંથારો પાથર્યો. તે દરવાજાના આગળ હોવાના કારણે આવતા જતા સાધુ મુનિના પગ તેમને અથડાયા. તે તેમના સંથારા પર ધૂળ ચોટી. તે જોઈ તેમને ક્રોધ આવ્યો ને તે બીજા સવારે દર્શન કરવા મહાવીર સ્વામીના દર્શન કરવા ગયા. તો મહાવીર સ્વામીએ કહ્યું, મેઘમુનિ, મને તમારા મનની વ્યથા ખબર પડી ગઈ. તેમણે કીધું, તમે તમારા પૂર્વ ભવ યાદ કરશો, તેને સામે આ દુઃખ કઈ નથી. તેમણે પૂર્વ ભવ કીધું. એક પર્વત પર મેઘપ્રભા નામનો હાથી રહેતો હતો. જંગલમાં આગ લાગવાના કારણે ભીષણ ગરમી ઉત્પન્ન થઈ. તે ગરમીથી તેની પ્યાસ છીપાવવા માટે તે નદી કિનારે પાણી પીવા ગયો, પણ બીજા હાથીએ તેને પાણી ન પીવા દીધું. તેને સૂંઢથી તેને વિંધાઈ કાઢ્યો ને 7 દિવસ પછી તેની મૃત્યુ થઈ. બીજા ભાવે તે હાથી જ બન્યો ને તેનો પૂર્ણ ભાવ યાદ આવ્યો. તેને થોડું જંગલ સાફ કરી તેને મેદાન બનાવ્યું જેથી આગથી બચી શકાય. એક દિવસ જંગલમાં આગ લાગવાથી હાથી મેદાન તરફ ગયો, પણ ત્યાં જોયું તો બધા પશુ-પક્ષી ત્યાં આગથી બચવા માટે ત્યાં આવી ગયા. સ્વયં માટર ખાલી 4 પગ મૂકવાની જગ્યા હતી. તે ત્યાં ઊભો રહી ગયો. ખણ આવવાથી તેને થોડો પગ ઊંચો કર્યો. એટલા સમયમાં એક સસલું આવીને તેના પગ નીચે બેસી ગયું, પણ એ સસલાની જાન બચાવવા માટે તેને પગ જમીનમાં મૂક્યો નહીં. દોઢ દિવસ પછી દાવાનળ શાંત થયો. બધા પશુ પક્ષી મેદાનમાંથી જતા રહ્યા, પણ હાથીએ ચાલવાની કોશિશ કરી પણ તે ના ચાલી શક્યો કારણ કે તેનો પગ જકડાઈ ગયો હતો. 3 દિવસ પછી તેની મૃત્યુ થયું. પર્વતના મહાવીર સ્વામીએ કહ્યું,
એ જીવ એ ભાથી બીજું કોઈ નહીં, સ્વયં તમે હતા. સસલાના જીવ બચાવવા માટે તમે આજે રાજા બન્યા. બાળ મિત્રો, આપણે અહિંસાના માર્ગે ચાલવું જોઈએ. અહિંસા જૈન ધર્મનો આધાર છે. નાનામાં મોટો જીવને બચાવવાનું રક્ષણ કરવું જોઈએ. જય જીવેન્દ્ર.